नमस्कार विद्यार्थी मित्रों, હું સોલંકી વિવેક, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 ની ચર્ચા કરી રહ્યા છીએ, જેનું નામ છે રેખા અને ખૂણો. એમાં આપણે સ્વાધ્યાય 5.1 પૂરું કર્યું છે. હવે આપણે સ્વાધ્યાય 5.2 તરફ આગળ વધવાનું છે. પણ એના પહેલા મિત્રો અમુક વિગત આપણે શીખવાની છે. ચાલો પહેલા આપણે તે વિગતની ચર્ચા કરી લઈએ અને પછી સ્વાધ્યાય 5.2 તરફ આગળ વધીશું. માની લો મિત્રો કોઈ એક બિંદુ હોય, એક જ બિંદુ एक रेखा पसार मित्र आ बी रेखा एक बिंदु માંથી કેટલી રેખા પસાર થાય તો કે એક બિંદુ માંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. જ્યારે બે બિંદુ હોય તો કે બે બિંદુઓમાંથી એક અને એક જ રેખા પસાર થાય છે. માની લો કે બે રેખા હોય અને એક બીજી રેખા એને છેદતી હોય તો એને શું કહેવાય? જો આ P અને આ Q આ બે રેખા છે અને એને આ T રેખા છેદે છે તો એને શું કહેવાય? તો તેને કહેવાય એની છેદિકા કહેવામાં આવે છે. તો પહેલા જો આપણે એક કામ કરીએ, અમુક મુદ્દાની નોંધ લખી લઈએ, પછી આગળ વધીશું. એક જ બિંદુમાં છેદે છે. હવે આ છેદે છે તો
આ નીચેની હશે તો એનાથી કેટલા ખૂણાની રચના થાય છે તો કે 8 ખૂણાની રચના થાય છે જો આ 1 2 3 4 ઉપર 4 અને 5 6 7 ને 8 ચાલો તો પહેલા પહેલો આપણે આનું ઉદાહરણ લખશું કે બે રેખાઓને શું થાય છે બે રેખાઓને કોઈ એક છેદીમાં બે રેખાઓને કોઈ એક છેદીમાં બે ભિન્ન બિંદુઓમાં જો એક અહીંયા અને એક અહીંયા બે ભિન્ન બિંદુઓમાં એક છેદીમાં બે ભિન્ન બિંદુઓમાં છેદે છેદે તો કુલ 8 ખૂણા શું બને છે તો કે કુલ 8 ખૂણા બને છે જો આપણે આપણે પાસે સમજી લઈએ બે રેખાઓને કોઈ એક છેદિકા આ રેખા અને નામ આપી દઈએ અને અને નામ આપી દો એમ અને નામ આપી દો એમ અને આ એની છેદિકા છે અને નામ આપી દો સી મિત્રો નામકરણ આપણે આપણે રીતે કરી શકીએ છીએ બે રેખાઓને કોઈ એક છેદિકા આ એક રેખા આ બીજી રેખા એને આ છેદિકા છેદે છે અલગ અલગ બિંદુઓમાં એક અહીં અને એક અહીં તો શું થાય છે તો કે કુલ 8 ખૂણા બને છે જો 4 અહીં બને અને 4 અહીં બને તો આના આધારે મિત્રો હવે આપણે અમુક ખૂણાઓની જોડ બનાવવાની છે એમાંથી પહેલી જોડ મિત્રો આપણે સરસ મજાનું તમને પાઠ્યમાં પાના નંબર 105 પર કોષ્ટક આપેલું છે પણ એ કોષ્ટક કઈ રીતે બને છે એની અહીંયા આપણે વિગત શીખવાની છે ચાલો અહીંયા આપણે બનાવશું અંતઃ કોણ ચાલો પહેલા આપણે શેની જોડ લખીશું તો કે અંતઃ કોણ અંતઃ કોણ એટલે શું તો કે અંદરના કોણ ચાલો જોવો જો અહીં અંદરના કોણ ક્યાં ક્યાં થાય છે તો કે અહીંયા 3 4 5 અને 6 આ ક્યાં આવ્યા છે તો કે આ બે રેખાઓ જે છે એની અંદર આવેલા છે અંદર આવેલા છે એટલે એને કહેવાય અંતઃ કોણ તો આપણને જોડ મળે છે ખૂણો 3 ખૂણો 4 ખૂણો 5 અને ખૂણો 6 ચાલો આ ચાર ખૂણા અંદર આવેલા એટલે એને કીધા આપણે અંતઃ કોણ ચાલો હવે બહારના ખૂણા જોતા હોય તો બે રેખાઓ છે તો કે હા એની અંદરના ખૂણા છે તો એની બહારના અને ઉપરના બે ખૂણા થાય ના ઉપરના બે ક્યાં ક્યાં છે તો કે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 7 અને ખૂણો 8 આ કેના ખૂણા છે તો કે આ ક્યાં એની બહારના ખૂણા ચાલો બે રેખાના આપણે ખૂણા શીખા અંતઃ ખૂણો એટલે કે અંદરના ખૂણા બહારના ખૂણા હોય એટલે 1 2 અને 8 રેડી હવે મિત્રો આપણે એક નવી જોડ શીખવાની છે અનુકોણની જોડ અનુકોણની મિત્રો અહીં અંદર એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ અનુકોણની જોડ બને કઈ રીતે ચાલો હવે જો એના માટે એના માટે આપણે બે રસ્તા વિચારીએ જો તમે અહીંથી અંદર આવો તો વિચારે અહીંથી અંદર આવો તો હિસાબ માની લો આ અહીંથી અંદર જવું છે અંદર જવું છે એટલે મેં નિશાની કહી દીધી છે બરોબર અનુકોણની જોડ બનાવતા હો ત્યારે જો આપણે અંદર જઈએ એટલે પેલું કામ શું કરવાનું પેલો ખૂણો લઈ લેવાનો ચાલો આ લઈ લીધો જોડ બનાવવી છે બરોબર જો પેલો ખૂણો લઈ લીધો ખૂણો 2 અને હવે જોડ બનાવવી છે તો જોડની અંદર બે ખૂણા જોઈએ તો હજી બીજો ખૂણો લેવાનો તો કે હા અંદર આવો પેલો ખૂણો તમે જોડ લઈ લીધો તો બીજાને લેવાનો નહીં તો સીધો એના પછી જાણે લેવાનો એટલે શું છે ખૂણો 6 આ એક જોડ થઈ ગઈ પછી આને લેવાનો નહીં અને આ વસ્તુની બહાર નીકળી માની લીધો કે આપણે ઘરમાં પ્રવેશ કરવો છે તો શું કરવાનું તો કે એક વસ્તુ લેવાની એક નહીં લેવાની એક વસ્તુ લેવાની એક નહીં લેવાની અને ઘરની બહાર નીકળી જવાનું જો હું અહીંથી અંદર આવ્યું બે લીધો
खूणो बे नंबर नो खूणो लीधो तो पछी त्रण ने लेवानो नहीं, छ ने लई लेवानो, सात ने लेवानो नहीं, अने बार निकली जवानो। चलो हवे कोई एवो प्रश्न थाय सर मारे त्रण लेवो होय तो, तो मित्रों जो आपणे अंदर आवो, घरनी अंदर आवो, पेलो खूणो लेवानो ने बीजो लीधो, शुं नाम छे खूणो त्रण अने चलो आ बीजो, हवे एना पछीनो ई लेवानो नहीं, एना पछीनो लेवानो, एना पछीनो कोण छे तो खूणो सात। तो चलो अपने आ बार बे जोड़ मिली मिली, जो अनुकूल की जोड़ कई रीते मळशे तो के ज्यारे तमे अंदर जाओ घर नी अंदर त्यारे एक लेवानो एक नहीं लेवानो, एक लेवानो एक नहीं लेवानो, એટલે ચાર છે, ચાર માંથી તમને બે જોડ મળશે, એકી સંખ્યા ની બે મળશે, એક અને ત્રણ, અને બેકી સંખ્યા ની એક મળશે, રેડી, તો બે જોડ થઈ। હવે માની લે કોઈ રીતે મારે આગળ સુધી આવવું હોય તો મારે અહીંથી અંદર જવું છે તો અહીંયા ઈ જ નિયમ મિત્રો, એક લેવાનું એક નહીં લેવાનું। ચાલો અંદર આવીમાં પેલા મેં ખૂણો લીધો ખૂણો એક, અને ચાલો હવે ખૂણો એક તમે લઈ લીધો તો ચાર તમે એને લેવાનો चार, चार जोड़ बनी गई,
अजेड बनाई को गहा अजेड भी हो इन्हें अंदर जो हो अंदर ना तो हम ये किया चाहे तो के चार अंदर छो तो अंतो हम युग मौका है जैसे अंदर ना तो सेनी सेनी जो अंदर छो तो छो चार अने छो हाँ अंतो हम युग मौका अये जो एक बनेता ये बाहर एक अजेड नहीं तो गहा तो बाहर आ गया तो ये सेनी जो भी नहीं होते वन्नी युग मौका एक अने छेदिका की बनता खूणाओ
जो बे रेखाओं ने एक छेदिका बे अलग अलग बिंदुओं में छेदे तो कुल आठ खूणा बने छे। इमाजी जोड़ कई रीते बने चलो हाँ सरस मजा कोष्टक तुम्हारे बतावानु छे। पहले आप आख्या आपने हजी समझी गई मित्रों आ वीडियो जे छे ई 5.2 माटे खूब ज अगत्यनो छे। तो ज्यां सुधी आप खूणा न समझाय त्यां सुधी मारी तमने विनंती छे कि बे थी त्रण वार वीडियो जोजो कारण के आ जे खूणानी जोड़ छे ई समझवा टाइमे आपने एक साथे समझाई जशे पर जीव आप अमलीकरण करवा जाशु त्यारे भेगू थी जाए ए भेगू न थाय एटला माटे आपणे व्यवस्थित स्टेप प्रमाणे शीखवानुं छे। चलो अंतःकोण खूणो नाम एवा ज खूणो छे अंतःकोण एटले के अंदरकोण। चलो आ बे रेखाओ छे एनी अंदरना खूणा क्या क्या छे तो के 3 4 8 ने 6 तो अंतःकोण लिखो बहारना। चलो नाम एवुं ज 1 2 7 ने 8 8 ખૂણા મળી ગઈ। હવે જોડ બનાવવાનું છે તેની બને કે અનુકોણનો જોડ અનુકોણની જોડ બનાવવા માટે શું મગજમાં યાદ રાખવાનું તો કે જ્યારે આપણે અંદર જાય ત્યારે એક વસ્તુ લેવાની છે એક વસ્તુ નથી લેવાની એક વસ્તુ લેવાની છે વસ્તુ નથી લેવાની એટલે કે અહીંથી અંદર આવી ગયો। ચાલો એક વસ્તુ લેવાની છે એટલે મેં બીજી લીધી આ એક લીધી તો આ બીજી લેવાની નહીં ત્રીજી લીધી અને ચોથી લેવાની નહીં તો આની અને આની મને જોડવાનું જોવો જોઈએ બે અને છ વળી પાછું બીજી વાર અંદર આવું છું એક વસ્તુ નથી લેવી તો આને નથી લેવી તો આ લીધી આને નહીં લેવાની આ લીધી તો બીજી જોડ મને ત્રણ અને સાત એ જ પ્રમાણે આ બધા નિયમ લાગુ પડે અંદર આવો ત્યારે એક લેવાની એક નહીં લેવાની એક લેવાની એક નહીં લેવાની। ચાલો હવે તો કે હવે મારે નવી જોડ બનાવી છે અંતઃકોણ યુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ એની કઈ રીતે બને તો કે યુગ્મ કોણની જોડ બનાવવી હોય તો આપણે બે ઝેડ બાર કાઢી એક સીધો અને એક એના જેવો ઊંધો હવે ઝેડ બાર કાઢો તો ઝેડ ની અંદર જે ખૂણા આવે છે ચાર અને છ તો એ થાય અંતઃકોણ યુગ્મ કોણ બહાર જે ખૂણા આવે છે એક અને સાત એ થાય બાહ્ય યુગ્મ કોણ એ જ પ્રમાણે આ બાજુ વિચારો ત્રણ અને પાંચ અંતઃકોણ યુગ્મ કોણ અને બે અને આઠ બાહ્ય યુગ્મ કોણ હવે જો છેલ્લો પ્રશ્ન છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ જો નામ વાંચતા જાવ એટલે તમને આવડી જશે છેદિકાની એક બાજુના એટલે કે છેદિકા છે તે એની આ એક બાજુ એટલે કે આ બાજુ અને આ બીજી બાજુ બે અલગ અલગ બાજુ વિચારો પેલા આપણે આ બાજુનો વિચાર કરીએ એક બાજુ એક બાજુ જોવો તો આઠ ખૂણા છે ચાર એક ચાર પાંચ ને આઠ એમાંથી આપણે ક્યાં લેવાના છે એક બાજુના અંત ચાર અંત હોય કે ચાર ને અંત હોય એટલે અંદર ના ખાલી લેવાનું છે આ બાજુ વિચારો તો ત્રણ ને છ તો આ ત્રીજી આપણું છેદિકા થી બનતા ખૂણા હવે હવે બે સમાંતર રેખાઓ હોય અને એને જો એક છેદિકા છેદતી હોય તો આ અનુકોણની જે જોડના માપ મળે છે એ સરખા હોય યુગ્મ કોણના માપ સરખા હોય અને છેદિકાની એક બાજુના જે અંતઃકોણ છે એ પૂરક હોય એટલે તેનો સરવાળો 180 અંશ હોય આ ત્રણ વિગત હવે આપણે શીખવાની છે ક્યારે જો બે રેખા સમાંતર હોય તો ત્રણ વાર છે રેડી ચાલો હવે આપણે એની વિગત આગળ મિત્રો હજી હું તમને કહેવા માંગુ છું કે જે જોડ બની હતી એ વ્યવસ્થિત જ્યારે જ્યારે હું સમજાવું છું ત્યારે તમારે સમજતું જવું અને સાથે સાથે લખતું પણ જવું આ વિડીયોને બે થી ત્રણ વાર જોવો જેથી કરી અને તમારો ડાઉટ જે પડે તો એકદમ કમ્પ્લીટ થઈ જાય ચાલો હવે આપણે આગળ વધીશું
बे समांतर रेखाओं में एक छेदी का छेदे तो बे समांतर रेखाओं ने एक छेदी का छेदे तो तेथी बनता चलो हमें यहां पर समझवानो छे। मान लीजिए कि मित्रों आ बे समांतर रेखाओं छे। समांतर रेखाओं એટલે શું? તો કે આ બે ક્યારે એકબીજાને છેદે નહીં, અને સમાંતર રેખાઓ કહેવાય અને આને દર્શાવતી હોય આ L છે અને M છે, તો L સમાંતર M જે આ ડબલ ની નિશાની નું જે બરાબર ની તમને લાગે છે ઊભા બરાબર એને વંચાય છે સમાંતર। ઈ શું દર્શાવે છે? તો કે સમાંતર દર્શાવે છે આ બે રેખાઓ સમાંતર છે L અને M અને એની એક છેદિકા છે, માની લીધું કે આ એક છેદિકા છેદે છે તો તેથી બનતા તેથી બનતા
અનુકોણના માપ સરખા હોય છે તેથી બનતા શું હોય અનુકોણના માપ કેવા હોય તો કે સરખા હોય અનુકોણના માપ કેવા હોય તો કે સરખા હોય પછી અંતઃઅયુગ્મકોણના માપ સરખા હોય એક બાજુના છેદી કાનું એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય ચાલ આટલી વિગત જો બે રેખાઓને એક છેદિકા છેદે તેથી બનતા જો અનુકોણના માપ સરખા હોય જો અંતમ યુગ્મકોણના માપ સરખા હોય જો છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય ક્યારે સમાંતર હોય બે રેખાઓ આવી હોય જો અહીંયા શું કહેવાય બે રેખાઓને એક છેદિકા છેદે છે હવે છેદે છે એ છેદે છે એના આધારે આપણે ત્રણ વિગત ચેક કરવાની કે જો અનુકોણના માપ સરખા હોય અંતઃયુગ્મકોણના માપ સરખા હોય કે છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક હોય આ ત્રણમાંથી જો એક નિયમનું પાલન થતું હોય તો તે બે રેખાઓ કેવી હોય સમાંતર હોય ત્રણ નિયમ એક સાથે ક્યારે કર્યા પહેલા હશે બાકી મોસ્ટ ઓફ ત્રણમાં એક જ નિયમ આપેલો હશે અને એને આપણે ચેક કરવાનો કદાચ અંતઃયુગ્મકોણના માપ સરખા છે તો આ રેખા કેવી છે સમાંતર રેખાઓ છે મિત્રો અહીંયા તમે જોયું બે વિગત આવી સીધું અને ઊંધું બે સોરી સીધું અને ઊંધું બે રીતે યાદ રાખવાનું આવી જો બે સમાંતર રેખાઓ હવે અહીંયા કહી દીધું કે રેખા કેવી છે સમાંતર છે બે સમાંતર રેખા હોય તો શું થાય અનુકોણના માપ સરખા થાય અંતઃયુગ્મકોણના માપ સરખા થાય અને છેદિકાની એક બાજુના અંતઃકોણ કેવા હોય પૂરક હોય હવે બીજો નિયમ આવ્યો જો અહીંયા શું આવ્યો તો કે બે રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણ કેવા હોય તો કે અનુકોણના માપ સરખા હોય અંતઃયુગ્મકોણના માપ સરખા હોય અને છેદિકાની એક બાજુના અંતઃકોણ શું હોય તો કે પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય હવે મિત્રો આ જે થિયરી હતી એના આધારે હવે આપણે આગળ સ્વાધ્યાય 5.2 ની ચર્ચા કરીશું.